નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે ધોરણ અગિયાર વિષય બી એની અંદર આપણે જે એકમ કસોટી ડિસેમ્બરની અંદર એકમ કસોટી પાંચ જે લેવાની છે લેવાની છે એનું આપણે પેપર સોલ્યુશન જોઈશું તો વિભાગ એ તો વિભાગ એની અંદર આપણને આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી અને ઉત્તર લખવાનો છે તો અહીંયા પહેલો જ આપ્યો છે હિન્દુ અવિભક્ત કુટુંબ પેઢીની પેઢીમાં સભ્યપદ કેવી રીતે મળે તો આનો સાચો વિકલ્પ છે મિત્રો જન્મથી કારણ કે અહીંયા બાળકનો પેઢીમાં જન્મ થાય એટલે જન્મતાની સાથે જ બાળકને હિન્દુ અવિભક્ત કુટુંબનું સભ્યપદ આપોઆપ પ્રાપ્ત થઈ જાય છે અને આ સભ્યપદ બાળકની ત્રણ પેઢી સુધી રહે છે કયા સ્વરૂપમાં માલિક સ્થાપક અને સંચાલક એક જ હોય છે તો એકમના માલિકીના સ્વરૂપમાં ધંધાનો ધંધાનો માલિક સ્થાપક અને સંચાલન એક જ હોય છે ત્યારબાદ પ્રશ્ન ત્રીજો આર્થિક વિકાસના એન્જિન તરીકે કોને ગણાય શકાય ભાઈ આર્થિક વિકાસના એન્જિન તરીકે કંપનીને ગણી શકાય કારણ કે એ સમાજની બચતોને પોતાના તરફ ખેંચે છે અને દેશના આર્થિક વિકાસને ગતિ અને દિશા આપે છે તો સહકારી મંડળીની સ્થાપના માટે ઓછામાં ઓછી કેટલી વ્યક્તિઓ હોવી જોઈએ ભાગીદારી માટે ઓછામાં ઓછી બે વ્યક્ત માટે એક જ હોય છે કંપની માટે અલગ અલગ છે પ્રાઇવેટ કંપની હોય તો ઓછામાં ઓછી બે વધુમાં વધુ બસો જાહેર કંપની હોય તો ઓછામાં ઓછી ત્રણ એટલે સાત અને વધુમાં વધુ ગમે એટલી જ્યારે સહકારી મંડળીમાં ઓછામાં ઓછી દસ અને વધુમાં વધુ ગમે એટલી વ્યક્તિઓ એમાં સભ્ય થઈ શકે પણ સ્થાપના માટે ઓછામાં ઓછી દસ વ્યક્તિની જરૂર પડે ત્યારબાદ પ્રશ્ન પાંચ ભારતની અંદર હાલમાં કયો કંપની ધારો અમલમાં છે ભારતનો જૂની કંપની ધારો છે ઓગણીસો છપ્પન હાલનો કંપની ધારો છે બે હજાર તેર અને ભારતની અંદર આજની તારીખમાં જે કંપનીઓ શરૂ થાય એ બે હજાર તેરના કાયદા પ્રમાણે અસ્તિત્વમાં આવે મિત્રો હવે આપણે આગળનો સેક્શન સેક્શન બી જોઈએ તો મિત્રો હું તમને એક સ્પષ્ટતા કરી દઉં આ પેપરનું જો તમારે સંપૂર્ણ અથવા તો બીજા દરેક વિષયના અથવા મોડેલ પેપર તમારે આદર્શ પેપર જોતા હોય તો મિત્રો અમારી અગિયાર બાર કોમજ ગુરુ નામે પ્લે સ્ટોરની અંદર એપ્લિકેશન છે ત્યાં તમને પેપર સેટ નામનો એક વિભાગ મળશે એ વિભાગની અંદર તમને દરેક એકમ કસોટીના પેપર અને પેપર સોલ્યુશન ઝડપથી મળશે અને મિત્રો બીજા બધા ઘોડી અમે નથી કરતા અમારું પેપર સોલ્યુશન સંપૂર્ણ તમને આ જ રીતે કલરફુલ અને ચિત્ર આકૃતિ સાથે મળશે તો આજે જ ડાઉનલોડ કરો અગિયાર બાર કોમજ ગુરુ અને તમારા મિત્રોને શેર કરો થેન્ક યુ તો આપણે વિભાગ બીની અંદર આગળ વાત કરીએ તો નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો તો પ્રશ્ન નંબર માલિકીમાં માલિકની જવાબદારી કેવી હોય છે તો વૈયક માલિકીના ધંધાની અંદર માલિકની જવાબદારી મર્યાદ અમર્યાદિત હોય છે કારણ કે જો પેઢીનું દેવું પેઢીની મિલકત કરતાં વધી જાય તો માલિકે દેવું ચૂકવવું પડે પોતાની અંગત મિલકત વેચીને પણ એટલે અહીંયા જવાબદારી કેવી હોય અમર્યાદિત સાતમો પ્રશ્ન કરતા કોને કહેવાય તો કરતા એટલે હું તો કે હિન્દુ કુટુંબ પેઢીમાં જે સૌથી ઉંમરમાં મોટો વ્યક્તિ હોય જે પેઢીનું સંચાલન કરે અને સભ્ય ઈ સભ્યને કરતા તરીકે ઓળખવામાં આવે છે સહકારી મંડળીનો અર્થ એટલે હું સહકારી મંડળીનો અર્થ આપો સહકારી મંડળી એટલે સમાન આર્થિક હિત અને હેતુ સિદ્ધ કરવા માટે સમાનતાના ધોરણે સ્વૈચ્છિક રીતે એકત્ર થયેલા વ્યક્તિઓનું સંગઠન એટલે સહકારી મંડળી

પ્રશ્ન દસ સહકારી મંડળીને કાયદેસરનું અલગ વ્યક્તિત્વ ક્યારે મળે તો કે સહકારી મંડળીને નોંધણી થતા તેને તેના સભ્યોથી અલગ કાયદેસરનું વ્યક્તિત્વ પ્રાપ્ત થાય હવે ગમે એટલા સભ્યો મંડળીમાં આવે ગમે એટલા સભ્યો જાય મંડળીના અસ્તિત્વને કઈ ફરક જ ન પડે કેશ વિભાગ સી તો વિભાગ સી ની અંદર આપણે મિત્રો પ્રશ્ન ક્રમાંક અગિયાર થી બાર એટલે બે પ્રશ્નોના જવાબ જોઈશું ટૂંકમાં પણ મિત્રો હવે હું તમને વિભાગ સી એક સમજાવી દઉં પછી પીડીએફ સ્વરૂપે તમને આખું પેપર સોલ્યુશન એપ્લિકેશનમાં મળી જાય કારણ કે આ બહુ લાંબુ પેપર સોલ્યુશન છે બીજા ગોળી કટિંગ પેસ્ટિંગ કરીને આપણે બનાવતા નથી તો નામનો ભાગીદાર કોને કહેવાય તો કે જ્યારે કોઈ નામાંતિક વ્યક્તિ પોતાના નામનો ઉપયોગ જે તે ભાગીદારી પેઢીને કરવા દે તો આવા ભાગીદારને નામનો ભાગીદાર કહે તો આવી પ્રતિષ્ઠિત વ્યક્તિના નામને કારણે ભાગીદારી પેઢી હરીફાઈમાં ટકી શકે આ પહેલો ફાયદો બીજો ફાયદો કે ભાઈ ઝડપથી પેઢી બજારની અંદર પોતાનો વિકાસ સાધી શકે તો નામનો ધંધામાં મૂડી લાવતો નથી સંચાલનમાં ભાગ લેતો નથી નફા નુકસાન ભોગવતો નથી આમ છતાં એની જવાબદારી કેવી છે અમર્યાદિત કારણ કે લોકોએ ધિરાણ કરનારાઓએ માત્ર નામથી વ્યવહાર કર્યો છે એટલે લોકો ઓળખશે કોને નામના ભાગીદારને અને ત્યારબાદ આપણે પ્રશ્ન નંબર બાર સહકારી મંડળીને લોકશાહીની તાલીમ શાળા શા માટે કહે છે તો કે ભાઈ સહકારી મંડળી એ લોકો વડે લોકો દ્વારા લોકો માટે ચાલતું એક મંડળ છે તો સહકારી મંડળી ના સંચાલકમાં લોકશાહી મહત્વ અપાય છે કારણ કે સહકારી મંડળીની અંદર લોકશાહીનું તત્વ રહેલું છે અને સહકારી મંડળીમાં સભ્ય દીઠ મતાધિકાર હોય છે જ્યારે કંપનીની અંદર શેર શેરડીઠ મતાધિકાર હોય છે તેથી તેમાં મૂડીને પ્રાધાન્ય નથી પરંતુ માનવીને મહત્વ આપવામાં આવે છે તો વહીવટી સમિતિની ચૂંટણીમાં કોઈપણ સભ્ય પોતાની ઉમેદવારી કરી શકે છે તેમજ વહીવટમાં ભાગ લઈ શકે છે તો દરેક સભ્યને અહીંયા મત આપવાનો મંડળીની ચર્ચામાં ભાગ લેવાનો તેમજ પોતાના પ્રતિનિધિને ચૂંટવાનો અધિકાર છે તો સભ્યો દ્વારા ચૂંટાયેલા કારોબારી સમિતિ લોકશાહી ઢબે એટલે કે પદ્ધતિથી મંડળીનો વહીવટ કરે છે અને તેમાં સભ્યો મહત્વ સભ્યોનું મહત્વ જળવાઈ રહેતું હોવાથી લોકશાહી જીવંત રહેશે આમ કહી શકાય કે સહકારી મંડળીની અંદર લોકશાહી વ્યવસ્થાના આદર્શના સિદ્ધાંતોનું શિક્ષણ આપતી એક તાલીમ શાળા છે તો મિત્રો હવે આપણે સેક્શન ડી અને સેક્શન એ આથવાનો સવાલ છે તો આ બધા સવાલ આપણે તમને પીડીએફ સ્વરૂપે મારી એપ્લિકેશનની અંદર પ્રાપ્ત થશે થેન્ક યુ કમ અગેન